કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ રાની ગાંધીનગરના ધોળાકુવા સ્થિત ચંચિડ માતાના મંદિરના દિવ્ય પ્રંગણમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યભરના ચાલી રહેલા સુપોષણ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ ભાજપ દ્વારા કુપોષિત બાળકોને સુપોષિત કરવાના હેતુસર તૈયાર કરાયેલા પૌષ્ટિક બાળ આહાર કીટનું લાભાર્થીઓને કેન્દ્રીય મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું સ્મિતિ રાનીએ આ પ્રસંગે જણાવ્યું કે દેશના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈ રાજનૈતિક પાર્ટી દ્વારા બાળકોને સુપોષિત કરવા માટેનું પક્ષનું સંગઠન હજારોની સંખ્યામાં બાળકોને દત્તક લઈને તેના પોષણ અંગેની સાર સંભાળ રાખી રહ્યું છે તેમજ આ પ્રકલ્પ સંપૂર્ણ રીતે બિનરાજકીય પ્રકલ્પ છે કેમ કે નાના ભૂલકાઓ મત આપતા નથી હોતા સ્મિતિ રાનીએ આ પ્રસંગે જણાવ્યું કે દેશ ના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈ રાજનીતિક પાર્ટી દ્વારા બાળકોને સુપોષિત કરવા માટે બાળકોને દત્તક લઈને તેમના પોષણ અંગેની સાર સંભાળ રાખવામાં આવી રહ્યું છે તેમજ સંપૂર્ણ રીતે બિન રાજકીય પ્રકલ્પ કેમ કે નાના બાળકો મત આપતા નથી સ્મિતિ ઈરાની ગાંધીનગરમાં આવ્યા હતા અને તેમણે પૌષ્ટિક બાળ આહાર કિટનું વિતરણ કર્યું હતું